જામનગર શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાની વકરતી સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી. જામનગરમાં રોગચાળો ચરમસીમાએ પહોંચ્યો અને ડેન્ગ્યુના કારણે છેલ્લા 4 દિવસમાં 5 લોકોના મોત નિપજ્યા છે. હાલ પણ જામનગરમાં ડેન્ગ્યુનો કેર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ડેન્ગ્યુને કાબૂ કરવા રાજ્ય સરકારે ગંભીરતા દાખવી જુદી જુદી 15 ટીમો બનાવીને પ્રત્યેક ટીમનું સુપરવિઝન કરવા માટે એક એક તબીબની નિમણૂક કરીને 120 હેલ્થ વર્કરમાં આ સુપરવાઇઝર કરશે. ફરીથી સર્વે અને 14 ફોગિંગ મશીનથી શહેરમાં ફોગિંગ કરાશે. સાથોસાથ શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાની વકરતી સ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા જીજી હોસ્પિટલમાં જરૂરી સાધન સુવિધા માટે રૂપિયા 50 લાખ જેવી મતબરવારી ગ્રાન્ટ ભરવામાં આવી છે અને સાથોસાથ વધુ તબીબોની ટીમ પણ જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. આજે રાજ્યમંત્રી શ્રી હકુભા જાડેજા નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા અને તેઓએ પત્રકારો સાથે વાતચીત કરી. શું કહ્યું મંત્રી શ્રી હકુભા જાડેજાએ અને મેડિસિન વિભાગના વડા ડૉક્ટર મનીષ મહેતાએ, જુઓ અમારા ખાસ રિપોર્ટમાં. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. વધુ હોવાથી આજે સવારે મને ડીનશ્રીનો, અમારા પાર્ટીના અધ્યક્ષ હસમુખભાઈનો ફોન આવતા ડેપ્યુટી CM સાથે, આરોગ્ય મંત્રી સાથે સવારે મેં વાત કરી અને તાબડતોબ જામનગર માટે જે જે ઘટતી સુવિધા અથવા વધારાની, આપણે 4 દી કે 5 દી પહેલાં મિટિંગ થઈ હતી ત્યારે પણ જેટલી જેટલી જરૂરિયાત હતી એ રાજ્ય સરકારે તાત્કાલિક પૂરી પાડી. આજના દિવસે પણ તાત્કાલિક 50 લાખ રૂપિયા તો તાત્કાલિક ગ્રાન્ટ એમના આજે અત્યારે જ આપી દીધી, આજે સવાર બપોરથી જ, કે જ્યાં જ્યાં દવામાં ઇમરજન્સી જે જે જરૂર પડે ત્યાં તાત્કાલિક ઉપયોગ. એનો સંખ્યામાં ડેન્ગ્યુના કેસો આવી રહ્યા છે. મેડિસિન ડિપાર્ટમેન્ટ અને અમારા 50 ડૉક્ટરો પોસ્ટ ગ્રેજ્યુએશનની ટીમ 24 કલાક કામ કરી રહી છે. જે વોર્ડની જે એવરેજ એડમિશન છે 60 દર્દીઓનો હોવાની સામે અત્યારે રોજના 260 દર્દીઓ એડમિટ થાય છે. એક દર્દી એડમિટ થાય ત્યારે લગભગ 5-6 દિવસ દાખલ રહે છે. આટલું કામ હોવા છતાંય સંપૂર્ણપણે માર્ગદર્શન હેઠળ બહુ સારું કામ કરી રહ્યા છે. 10 કેસ જે મોત પામ્યા છે એ લોકો ખૂબ જ બહુ જ ગંભીર હાલતમાં આવેલા હતા. એ લોકોને 5 દિવસના પ્રયત્ન પછી પણ બચાવી શક્યા નથી. ખૂબ દિલગીર છીએ, પરંતુ જે કંઈ ખરાબ સમય છે એમાંથી અમારી સમગ્ર ટીમ, હોસ્પિટલના ડીન મેડમ, અધિક્ષક મેડમ, બધાની હેલ્પથી તમામ વસ્તુઓ મેળવી અને સારી સંખ્યામાં સારી રીતે